હું બસ કોઇમ્બતુરમાં એક પરિવારના ઘરે ગયો હતો. તે ભારતીય પરંપરાનો એક ભાગ છે કે જો કોઈ વ્યક્તિ ઘરે આવે છે તો પ્રથમ વસ્તુ, હંમેશા સ્વાગત માટે કરાતી પહેલી વસ્તુ છે કે પાણીનો એક ગ્લાસ આપવો, હંમેશા. તો આ મહિલા ટ્રે પર મૂકીને પાણીનો એક ગ્લાસ લાવી. મેં તેની સામે જોયું, તે મને કાલી જેવી લાગી. તમે કાલી વિશે સાંભળ્યું છે? વિદેશી લોકો કાલી વિશે સાંભળ્યું છે? કાલી એ દેવીનું એક ભયંકર સ્વરૂપ છે. જીભ લટકતી હોય છે આમ, અને દરેક જગ્યાએથી લોહી વહે છે ને એવું બધું. તો મેં કહ્યું, તમે આજે કાલી જેવા લાગી રહ્યા છો, મારે આ પાણી નથી પીવું. જેવું તમે કહો છો કે મારે આ પાણી નથી પીવું, આ બીજી એક વાત તમારે જાણવી જોઈએ કે તમે દક્ષિણ ભારતમાં કોઈના ઘરે જાઓ અને તેઓ જો પાણી લાવે તો તમે ના નહીં કહેતા, તમે થોડું પીવો છો. તમે સમજો છો? જો ના કહેશો તો તેઓને માઠું લાગી જશે કે તમે તેમના ઘરમાં પાણી પીવાની પણ ના પાડી રહ્યા છો. તો હવે હું જાણું છું કે એક બીજા પ્રકારનું નાટક શરૂ થવાનું છે. તો મેં કહ્યું, ભલે, પહેલા તમે એક ઘૂંટ પાણી પીવો. તેણે પાણી પીધું ને કહ્યું, તેનો અર્થ છે કે તેનો ઉપયોગ હું એક ફૂડ ટેસ્ટર તરીકે કરી રહ્યો છું. એણે કહ્યું કે આ સારું પાણી છે. એનો કહેવાનો અર્થ એ છે કે મેં આમાં ઝેર નથી ભેળવ્યું. મેં કહ્યું, તમારે ઝેર ભેળવવાની જરૂર જ નથી, જે રીતે તમે છો તે પૂરતું છે, મને આપો એક ક્ષણ માટે. મેં તેની પાસેથી પાણી લઈને હાથમાં પકડી રાખ્યું એક મિનિટ માટે અને તેને પાછું આપ્યું અને પીવા કહ્યું. તેણે તે પાણી પીધું અને આંસુ છલકવા લાગ્યા અને મોટેથી રડવા લાગી. આ મીઠું છે, મીઠું છે એમ કહીને. મેં કહ્યું, તે બસ આટલું જ છે, તમારું જીવન બસ આ વિશે જ છે. તમે કાં તો આને મીઠું બનાવી શકો છો, કાં તો ઝેરીલું, તે તમારા પર છે, તે આટલું જ છે. તો આજે પાણી વિશે, આપણે આ વિશે ભારતમાં ઘણી બધી રીતે જાણીએ છીએ. તીર્થ, દરેક મંદિરમાં તીર્થ હોય છે કારણ કે પાણી યાદશક્તિ ધરાવે છે અને બુદ્ધિમત્તા પણ ધરાવે છે. આજે આમાં ઘણું બધું સંશોધન થયું છે. પાણીનો દરેકે દરેક અણુ, પાણીના જે અણુઓ ભેગા થાય છે તેમની પાસે વસ્તુઓને યાદ રાખવાની એક અસાધારણ ક્ષમતા હોય છે. પાણીની આજુબાજુ જે કંઈ બને છે તેને તે યાદ રાખે છે, તેના સંપર્કમાં જે કંઈ આવે છે તેને તે યાદ રાખે છે. તે જીવંત છે. તે જીવંત છે અને બુદ્ધિશાળી છે. પાણી મનુષ્યનું ચેતાતંત્ર જે રીતે વર્તે છે લગભગ તે જ રીતે વર્તે છે. તમે જો આ પાણી લો અને તેને જુઓ, એક ચોક્કસ લાગણીથી તરત જ અણુનું બંધારણ બદલાઈ જશે. જો તમે તેને જુદા પ્રકારની લાગણી સાથે જોશો તો તે જુદી રીતે બદલાશે. તે હવે તમારી દાદીના જમાનાની વાત નથી. આજે પણ પરંપરાગત દક્ષિણ ભારતીય ઘરોમાં જો તમે જઈને જુઓ તો પાણીને દેવતાની જેમ રાખવામાં આવે છે. પર પવિત્ર રાખ લગાવીને દરરોજ યોગ્ય રીતે પૂજા કરવામાં આવે છે. તમે પીઓ તે પહેલાં તેની પૂજા કરવામાં આવે છે કારણ કે આપણે હંમેશા તે વિશે જાગરૂક રહ્યા છીએ કે પાણી યાદશક્તિ ધરાવે છે અને જો તે યોગ્ય વસ્તુઓની યાદ ધરાવે છે તો તમારી અંદર યોગ્ય વસ્તુઓ કરશે અને અયોગ્યની યાદ ધરાવે તો અયોગ્ય વસ્તુઓ કરશે.